સુરતમાં કોરોના વાયરસના પોઝિટિવ દર્દીઓમાં છેલ્લા 60 કલાક કરતા વધુ સમયથી વધારો થયો નથી, જેથી તંત્રમાં હાશકારની લાગણી અનુભવાઈ રહી છે. ત્યારે 21 દિવસના લોકડાઉનનો લોકો અમલ કરી રહ્યા છે, તો આજે સુરતના રસ્તાઓ પર કઈ રીતનો માહોલ હતો તે જાણીએ. તમે જોઈ શકો છો, જે દિવ્યાંગ ન્યૂઝની ટીમ છે તે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરી રહી છે. તમને દ્રશ્યોના આધાર પર અમે બતાવવાની કોશિશ કરી રહ્યા છે કે જે રોડ રસ્તાઓ છે, જે રિંગ રોડ કહેવાય છે, લોકો લાખોની સંખ્યામાં લોકો અવરજવર કરતા હોય છે, તે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા છે. પોલીસનો ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ક્યાંક ને ક્યાંક પોલીસ ચુસ્તપણે બંદોબસ્ત કરી રહી છે, લોકોને ક્યાંક ને ક્યાંક સમજાવવાની કોશિશ કરી રહી છે. તમે જોવો છો કે જે રિંગ રોડ છે, લોકો લાખોની સંખ્યામાં જે અવરજવર કરતા હોય છે, તેને સંપૂર્ણપણે લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. લોકો ક્યાંક ને ક્યાંક સમજી ગયા છે. રોડ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે અને ઉપલા અધિકારીઓ રસ્તા પર આવી ગયા છે, લોકોને સમજાવવાની કોશિશ કરી રહી છે. તમને દ્રશ્યોના આધાર પર અમે બતાવવાની કોશિશ કરી રહ્યા છે. એકાદુક્કા લોકો જ તમને નજરે ચડી રહ્યા છે, તમને દ્રશ્યોમાં બતાવવાની કોશિશ કરી રહ્યા છે. અમે જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છે, આપણે જઈ રહ્યા છે ઉધના દરવાજાથી સિવિલ 4 રસ્તા બાજુ. તમે જોઈ શકો છો કે કેટલાક લોકો છે તે સ્વૈચ્છિક લોકો જે બહાર નીકળ્યા છે. ક્યાંક ને ક્યાંક પોલીસ એ લોકોને અટકાવીને એમને પૂછવામાં આવશે કે તમે રોડ પર કેમ નીકળ્યા છે, ત્યારે પોલીસને જવાબ આપતા લોકોને ભારે પડશે. પણ લોકો બી હવે સમજી ગયા છે, જે રસ્તા પર આપણે જઈ રહ્યા છીએ ત્યાં લાખોની સંખ્યામાં લોકો અવરજવર કરતા હોય છે. તમને દ્રશ્યોના આધાર પર બતાવવાની કોશિશ કરી રહ્યા છે કે જે સબજેલ, જે જૂની સબજેલની વાત કરવામાં આવે, ત્યાં સંપૂર્ણપણે લોકડાઉનની અસર ક્યાંક ને ક્યાંક દેખાઈ રહી છે. પોલીસે બેરિકેડ કરી દીધી છે, લોકોને બહાર નીકળવાની, ઉપલા અધિકારીઓ બી લોકોને સમજાવવાની કોશિશ કરી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક તમને લોકો બતાવવાની કોશિશ કરી રહ્યા છે. જે લોકો જે પોતાના વતન જવા રવાના થયા છે, એ લોકોને ક્યાંક ને ક્યાંક ગાડીનો પ્રશ્ન છે. એ લોકો ચાલતા પગપાળાએ પોતાના વતન જઈ રહ્યા છે, પરંતુ સરકારની જે ગાઈડલાઇન છે, જ્યાં છે ત્યાં જ રહો, તો પણ લોકો સમજવા તૈયાર નથી. કેટલાક મહિલાઓ છે, તમને દ્રશ્યોના આધાર પર અમે બતાવવાની કોશિશ કરીએ છીએ, જે મહિલાઓ, જે પુરુષ છે, નાના નાના બાળકોને સાથે લઈને ગામ પલાયન કરી રહ્યા છે. એ લોકોને આગળ કોઈ સુવિધા મળશે કે નહીં, એ એક મોટો પ્રશ્ન છે. પોલીસ દ્વારા લોકોને સૂચન આપવામાં આવી રહ્યું છે, તો છતાં લોકો સમજવા તૈયાર નથી. લોકો પગપાળા પોતાના વતન જવા રવાના થઈ ગયા છે. જી, તમે જોઈ શકો છો ટેક્સટાઇલ માર્કેટ, 451 માર્કેટ સંપૂર્ણપણે બંધ હાલતમાં દેખાઈ રહી છે. લોકો ક્યાંક ને ક્યાંક લોકડાઉનનું પાલન કરી રહ્યા છે. શ્રી નરેન્દ્ર મોદીજીએ જે પહેલ કરી છે, સમગ્ર ભારત એની તારીફે કાબિલ કરી રહી છે અને લોકો ક્યાંક ને ક્યાંક શ્રી નરેન્દ્ર મોદી સાહેબને સમર્થન કરી રહ્યા છે. તમે જોઈ શકો છો કે જે માર્કેટમાં 24 કલાક લોકોની ચહેલ પહેલ હોય છે, આજે સંપૂર્ણપણે બંધ હાલતમાં દેખાઈ રહી છે. તમે અહીંયા જોઈ શકો છો કે ચાલુ દિવસમાં જે માર્કેટની હાલત હોય છે, ત્યાં એવી ટ્રાફિકનો જામ સર્જાય છે, ત્યાં લોકોને જવાની જગ્યા હોતી નથી. પરંતુ આજે તમે જોઈ શકો છો આ દ્રશ્યોના આધાર પર કે જે રોડ છે ત્યાં એકદમ સુમસામ હાલતમાં પડી છે. એકાદુક્કા જે ગાડી છે એ તમને દેખાઈ રહી છે. પોલીસના જવાનો સિવાય કોઈ રોડ પર જોવા મળતું નથી. આજે જોઈ શકો છો આપણે સિવિલ 4 મજૂરા ગેટથી હવે જઈ રહ્યા છે વીઆઈપી રોડ બાજુ. તમને દ્રશ્યો અમે બતાવવાની કોશિશ કરી રહ્યા છીએ કે જે રસ્તો, રોડ રસ્તા પર લાખોની સંખ્યામાં લોકો અવરજવર કરતા હોય છે, દૂર દૂર સુધી કોઈ માણસ તમને દેખાતો નથી. શ્રી નરેન્દ્ર મોદી વડાપ્રધાને જે સંવાદ કરી રહ્યા છે, ત્યાં લોકોને ક્યાંક ને ક્યાંક સમજી ગયા છે એવું દેખાઈ રહ્યું છે. તમને દ્રશ્યો અમે બતાવવાની કોશિશ કરી રહ્યા છે. જે રોડ રસ્તાઓ છે તદ્દન ખાલી દેખાઈ રહ્યા છે. સરકારી કર્મચારીને પોલીસનો સ્ટાફ સિવાય કોઈ અધિકારી, કોઈ રસ્તો, કોઈ આમ માણસ રસ્તા પર દેખાતો નથી. અને ક્યાંક ને ક્યાંક કોરોના વાયરસનો હવે લોકોને સમજણ પડી ગઈ છે એવું નજરમાં આવી રહ્યું છે. ક્યાંક ડૉક્ટર, સરકારી કર્મચારીને પોલીસ અધિકારી સિવાય કોઈ રોડ રસ્તા પર દેખાતા નથી. જે એકાદુક્કા લોકો છે તે લોકો આપણાને રસ્તા પર દેખાય છે, પરંતુ ત્યાં પોલીસ સ્ટાફ ક્યાંક ને ક્યાંક એ લોકોને બી સમજાવવાની કોશિશ કરે કે જે લોકો બહાર નીકળે છે એ લોકોને સંપૂર્ણપણે લોકડાઉન કરવામાં આવી ગયું છે. તમને દ્રશ્યોના આધાર પર બતાવવાની કોશિશ કરીએ છીએ કે જે ટીઆરપીના જવાનો જે છે સતત મહેનત કરી રહ્યા છે, પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે. તમને દ્રશ્યોમાં અમે બતાવવાની કોશિશ કરી રહ્યા છે કે જે ટીઆરપીના જવાનો જે છે તદ્દન મહેનત કરી રહ્યા છે અને તમને બતાવવાની અમે કોશિશ કરીએ છીએ કે કેટલાક લોકો પોતાના ગામ જવા રવાના થયા છે. તમને આ દ્રશ્યો બતાવી રહ્યા છે અમે, કેટલાક લોકો છે જે ગામ જવા, પોતાના વતન જવા રવાના થયા છે. એ લોકોને કોઈ ગાડી મળશે કે નહીં મળશે એ બી એક મોટો પ્રશ્ન છે.
આપણે સિવિલ ચાર રસ્તાથી સિવિલ બાજુ જઈ રહ્યા છે, તમને રસ્તાને જો રોડ રસ્તા છે એ બતાવવાની કોશિશ કરી રહ્યા છે, તમને દ્રશ્યોના આધાર પર બતાવી રહ્યા છે કે ગરીબ શ્રમજીવી વિસ્તારના લોકો છે ત્યાં જ લોકો રોડ પર દેખાય છે, ટ્રાફિક ટીઆરપી જવાનો ખડે પગે બંદોબસ્ત આપી રહ્યા છે, તમને રસ્તા બતાવવાની કોશિશ કરી રહ્યા છે, જે લોકો છે જે વગર કામના લોકો બહાર બેઠા છે ત્યાં ક્યાંક ને ક્યાંક પોલીસ એ લોકોને બી સમજાવવાની કોશિશ કરી છે, કેટલાક લોકો બહાનાબાજી કરી રહ્યા છે દવા લેવા જાય છે, કેટલાક લોકો જે બહાનાબાજી કરી રહ્યા છે તેને પોલીસ દ્વારા સંપૂર્ણપણે સમજાવવાની કોશિશ થઈ રહી છે, તમે જોઈ શકો છો કે આપણે સિવિલ ચાર રસ્તાથી સિવિલ બાજુ પર જઈ રહ્યા છે, તમે રોડ રસ્તાની હાલત જોઈ શકો છો, કોઈ એક કે એકતા દુખતા માણસને સરકારી કર્મચારી સિવાય કોઈ રસ્તો રોડ રસ્તા પર દેખાતો નથી, તમને દ્રશ્યના આધાર પર અમે બતાવવાની કોશિશ કરી રહ્યા છે, જે પોલીસ સ્ટાફ છે એ સંપૂર્ણપણે પોતાની જવાબદારી નિભાવી રહી છે એ દેખાઈ રહી છે, કેટલાક અધિકારીઓ કર્મચારી એસએમસીના છે એ દેખાય છે, આ સિવિલના તમને ગેટ બતાવવાની કોશિશ કરી રહ્યા છે, જે સિવિલના લોકો છે તે સંપૂર્ણપણે સિવિલની અંદર જે બહારના લોકો છે એને ક્યાંક ને ક્યાંક ત્યાં સેનિટાઇઝર કરવામાં આવી રહ્યા છે, તમને દ્રશ્યો બતાવવાની કોશિશ કરી રહ્યા છે કે એકા દુક્કા લોકો તમને દેખાઈ રહ્યા છે, તમને રોડ રસ્તા જોઈ શકો છો કે કેટલાક રોડ રસ્તા ખાલી છે, જે આ જે રસ્તો છે ત્યાં ક્યાંક ને ક્યાંક લાખોની સંખ્યામાં લોકો અવર જવર કરતા હોય છે, પરંતુ મને એવું લાગી રહ્યું છે કે સુરતી લાલાઓ ક્યાંક ને ક્યાંક શ્રી નરેન્દ્રભાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આજ્ઞાનું પાલન કરી રહ્યા છે, જી આપણે આવ્યા છે કિન્નરી રોડ પર, જે કિન્નરીના જે રોડ છે ત્યાં ક્યાંક ને ક્યાંક કેટલીક ચહેલપહેલ હોય છે, લોકો ક્યાંક ને ક્યાંક હવે સમજી ગયા છે, લોકડાઉનનું પાલન કરી રહ્યા છે, તમને દ્રશ્યના આધાર પર અમે બતાવવાની કોશિશ કરી રહ્યા છે, જો મંદિર જે મંદિરમાં જે 24 કલાક પૂજા આરતી થતી હોય છે ત્યાં બી ક્યાંક ને ક્યાંક તાળું મારવામાં આવ્યું છે, કચરાના સરકારી કર્મચારી સિવાય કોઈ રોડ રસ્તા પર દેખાતો નથી, તમને દ્રશ્યોના આધાર પર અમે બતાવવાની કોશિશ કરી રહ્યા છે, જે બંબા ગેટ જે કિન્નરી ટોકીસ પાસે છે, ભાટિયા મોબાઈલની દુકાનો છે જે બધી દુકાનો જોઈ શકો છો બંધ છે, જે માન દરવાજા આપણે જોઈ શકીએ છીએ કે જે બંબા ગેટ છે તે પણ સંપૂર્ણપણે એમના અધિકારીઓ જ છે, બીજું કોઈ રસ્તા રોડ રસ્તા પર દેખાતો નથી, એકતા દુકતા લોકો છે તે લોકો રસ્તા પર દેખાય છે, સંપૂર્ણપણે લોકડાઉનનો અસર ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યું છે, તમને દ્રશ્યો પણ અમે બતાવવાની કોશિશ કરી રહ્યા છે, જે રિંગ રોડની વાત કરવામાં આવે સતત રિંગ રોડ પર ચહેલપહેલ હોય છે, લોકો લાખોની સંખ્યામાં આ રસ્તા પરથી અવર જવર કરતા હોય છે, પણ તમને દ્રશ્યોના આધાર પર અમે બતાવવાની કોશિશ કરી રહ્યા છે કે જે રિંગ રોડ છે તે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવે છે, જે ઓવરબ્રિજ તમને બતાવવાની કોશિશ કરીએ છીએ કે ઓવરબ્રિજ પર બેરિકેડ લગાડવામાં આવ્યા છે, જેને જવું હોય તે નીચેથી જઈ શકે છે, પરંતુ તમે સંપૂર્ણપણે ક્યાંક ને ક્યાંક શ્રી નરેન્દ્ર મોદી વડાપ્રધાનની વાત લોકોના દિમાગમાં ઘૂસી ગઈ છે એવું કંઈ દેખાઈ રહ્યું છે.